નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે કામા ઇન્ટરનેશનલની ટીમ આવી પહોંચી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની અંદર. અને આજે આપણે અત્યારે ઉપસ્થિત છીએ વસ્તરડી ગામની અંદર. અને વસ્તરડી ગામની અંદર ખેડૂત મિત્રો, આપણે દિન પ્રતિદિન કપાસ અને મગફળીના વિડીયો જે આપણે ખેડૂતોના પોતાના અનુભવો કે ખરેખર આજે કોઈ પણ વસ્તુ ખેડૂત મિત્રો ખેતી કરી રહ્યા છે, પણ એ ખેતીમાં પોતાના અનુભવો જ્યારે બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરીએ છીએ, તો એ ખેડૂતના પોતાના અનુભવો બીજા ખેડૂત મિત્રો પણ લે, સાંભળે, જુએ અને પછી પોતાને તે અપનાવે. તો આવા જ આપણા એક ખેડૂત મિત્ર વસ્તરડી ગામના ઉપસ્થિત છે. તો હું વસ્તરડી ગામના ખેડૂતને હું કહીશ કે તમારો સંપૂર્ણ પોતાનો પરિચય આપશો. મારું નામ ભીખાભાઈ ભીમાભાઈ મોરી, સુરેન્દ્રનગર જિલ્લો વઢવાણ તાલુકો વસ્તરડી ગામ. બરાબર છે ભીખાભાઈ, હવે આપણે વર્ષો વર્ષ કપાસની ખેતી કરી રહ્યા છીએ, બરાબર છે? હવે તમારા કપાસની અંદર શું શું વર્ષો વર્ષ તકલીફ આવે છે તમને? ભાઈ આમાં જુઓ તો મહિનાનો દોઢ મહિનાનો કપાસ થાય એટલે છુસિયા પ્રકારની જીવાત છે. બરાબર. પછી ડ્રીપ અને ઈયળ આ ત્રણ વસ્તુ વધારે નુકસાન કરે. બરાબર છે. હવે ભીખાભાઈ, આ તકલીફો આવવાની સાથે સાથે તમારા વિસ્તારમાં મેં ખેડૂતો બધાને પૂછે કે પાણી થોડા ખારાશવાળા પણ છે અને થોડા મોડા પાણી પણ છે, એટલે વર્ષો વર્ષ કપાસનો વિકાસ જે થવો જોઈએ એ પ્રમાણે વિકાસ થતો નથી. સાચી વાત છે મારી? બરોબર એ વાત હતી. આ કુવાના પાણી આકરા પાણી રહ્યા ને એટલે એ વિકાસ નથી થવા દેતો. વિકાસ નથી થવા દેતો. હવે આ વિકાસ નથી થવા દેતો તો ભીખાભાઈ, વર્ષો વર્ષ કરતા તમે આ વખતે ખેતીમાં શું નવીન ઉપયોગ કર્યો છે તમે? નવીનમાં તો ભાઈ આ ફંક્શન અને યુનિટિક આ બે વસ્તુ વાપરી એનાથી ખૂબ લાભ આપણને થયો. અને કપાઈની હાઈડ વધી અને ચૂસિયા જીવાતમાં ઘણો ફાયદો થયો અને અળસિયા જમીનની અંદર છે ને અળસિયાનું પ્રમાણ વધ્યું. બરાબર છે. હવે ભીખાભાઈ, તમને આ વસ્તુની માહિતી ક્યાંથી મળી? તમને એમ કે ભાઈ ડૉક્ટર કામા ઇન્ટરનેશનલનું ડૉક્ટર યુનિટેકને ફંક્શન આવે છે, આની માહિતી ક્યાંથી મળી તમને? આપણે મોબાઈલમાં આપણે યુટ્યુબમાં યુટ્યુબના વિડીયોમાંથી તમને માહિતી મળી. માહિતી. અને તમે પ્રોડક્ટ ક્યાંથી લઈ આવ્યા હતા? પ્રોડક્ટ અને કેળા એક ડઝન એ બધી વસ્તુ નાખી અને આવડવા નાખી. બરાબર છે. આ નાખવાથી અળસિયાનું પ્રમાણ ખૂબ વધ્યું. ખૂબ વધી ગયું. ખૂબ વધ્યું. પહેલાં અળસિયા હતા આપણી જમીન એટલે બધા દેખાતા જ નહોતા. બરાબર છે. આ વાપર્યા પછી આપણે અળસિયાનું પ્રમાણ ખૂબ વધ્યું. બરાબર છે. એક જ વખત વાપર્યું તો બરાબર, એક વખત નીચે આપ્યું છે. હા, અને એક વખત ઉપર, એક વખત ઉપર આપ્યું છે. એટલે ડૉક્ટર યુનિટેક ખેડૂત મિત્રો, આપણે શરૂઆતની અવસ્થામાં કહીએ છીએ કે એકર એક લીટર ડૉક્ટર યુનિટેક અને એક લીટર ફંક્શન તમારે નીચે આપવાનું છે. જ્યારે કપાસ મોટો થાય ત્યારે ઉપરથી છંટકાવ પણ કરવાનો છે. આપણે ઉર્જા એક્ટિવેટર જે ખેડૂત મિત્રો આપણે જ કહીએ છીએ કે બ્રહ્માસ્ત્ર જેને નામ આપણે ઉર્જા એક્ટિવેટર નામ છે, પણ ખેડૂતો પોતે બ્રહ્માસ્ત્ર એક નવું નામ આપેલું છે. તો આનો કેટલી વખત ઉપયોગ કરો છો તમે? એક જ વખત એક જ વખત જમીનમાં ઉપયોગ કરો છો? ખૂબ એક જ વખત ઉપયોગ કર્યા પછી પણ આપણે પાંચ શિશુ લાયા છીએ, હજી ચાર તો વાપરવાની છે, પણ હજી હે ને એક વખતમાં તો ખૂબ એટલે ખૂબ લાભ છે. ખૂબ લાભ છે. હોલ પાડી દીધા નહીં ત્યારે આવું જોયા જમીનમાં હે ને કઠણ જમીન હતી. કઠણ જમીન હતી. કઠણ જમીન હતી પણ બધી જમીનની પોચી થઈ ગઈ અને આ અળસિયાનું જે એટલું ખાય ને એટલું એવું ખાતર એનું બને કે બહુ આપણને હે ને લાભ થાય. બીજું ભીખાભાઈ, વર્ષો વર્ષ કરતા કપાસ ગયા વર્ષે કપાસ અને આ વર્ષમાં કપાસમાં ફેર લાગે છે તમને? ઘણો છે જ તેની સાહેબ. આમાં તો હોય ને વર્ષો વર્ષ વધતા ધીમે 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 ગતિ વધે, ગમે એટલે ખાતર આપો તો અને આ આપ્યા પછી જુઓ ને એટલી હાઈટ થઈ ગઈ હજી અતારતી નથી. અને આ કેટલા દિવસનો કપાસ છે અત્યારે? આ કપાસ છે 2.5 મહિનાનો. 2.5 મહિનાનો કપાસ છે. બરાબર છે. એટલે 65-70 દિવસનો કપાસ છે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, ભીખાભાઈ આ રીતના પોતાના ખેતરની અંદર પણ આવા અવનવા પરિણામો ચમત્કારિક પરિણામો લીધા છે. ભીખાભાઈ, ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા છે, ખેડૂત મિત્રોને શું સંદેશ આપશો તમે? આ વસ્તુ આપણે વાપર્યા જેવું છે ને જે ઝેરી દવા રહે ને એ હવે વપરાય નહીં અને આનાથી આપણને બધી રીતે ફાયદો, દવા છાંટવાવાળાનો ફાયદો, કોઈ ખાવા રીંગણી મરચી હોય એમાં ખાવાની વસ્તુ છે એમાં છાંટવી તો કોઈ આપણે તકલીફ ન પડે. તકલીફ ના પડે. ખર્ચો તો હા ઓછો થઈ ગયો નહીં ત્યારે અમારે આમાં તો કેટલી દવાઈઓ
તમે વાત જવા દો એટલી તો દવાઈઓ મેં સાચવી છે, અને આ ખર્ચો આપણે નહીં જેવો ખર્ચ અને લાભ પૂરતો. આવી રીતના ભીખાભાઈએ પોતાના કપાસની ખેતીની અંદર ડૉક્ટર યુનિટેક ફંક્શન અને ઉર્જા એક્ટિવેટરનો જે લાભ લીધેલો છે, આવી રીતે ખેડૂત મિત્રો તમે તમારા ખેતરની અંદર પણ તમે આવી રીતે ઉપયોગ કરી અને અમારા કામાના પ્રતિનિધિને તમારા ખેતરની અંદર ત્યાં બોલાવશો તો અમારી ટીમ પણ ત્યાં આવશે અને તમારા જે બેનિફિટો છે એ બીજા ગુજરાતના લાખો ખેડૂતો સુધી મેસેજ પહોંચે એના માટેનો અમારો ખૂબ સારો પ્રયત્ન છે. વળી પાછું ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત નવી મુલાકાત સાથે મળતા રહીશું. આવી જ રીતના અમારો વિડીયો જોતા રહેશો અને ખેડૂત મિત્રો સાથે શેર કરી અને જે જૈવિકની સફર છે એ સફરને આગળ વધારતા રહીશું. જય જવાન, જય કિસાન. Thank you.